Namaste friends, Dr Deep Shah, Orthopedic Joint Replacement Arthroscopy and Trauma Surgeon at Naroda Shalby Hospital. આજે હું મારી ટ્રોમા સિરીઝમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે પોલીટ્રોમા. પોલીટ્રોમા એટલે બેઝિકલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે એટલું કહી દઉં કે એક કરતાં વધારે ફ્રેક્ચર અને મલ્ટિપલ સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ જ્યારે કોઈ પેશન્ટમાં થાય, એટલે કે જનરલી આફ્ટર હેવી સિવિયર એક્સિડન્ટ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ, ઘણા બધા પેશન્ટને ઘણી બધી સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ હોય છે. એટલે કે જેમ કે કોઈને રેસ્પિરેટરી એટલે શ્વાસ લેવાની તકલીફ, કોઈને છાતીમાં ઇન્જરી હોય, કોઈને પેટમાં ઇન્જરી હોય અને જોડે ઘણા બધા હાડકામાં ફ્રેક્ચર્સ થયેલા હોય છે. આવા પેશન્ટ ઘણી કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનમાંથી પાસ થતા હોય છે, કેમ કે એમનું બોડી ડાયનામિક શટડાઉનથી પસાર થઈ જતું હોય છે અને બધી સિસ્ટમો ખૂબ જ માત્રામાં કોર્ટિસોલ રિલીઝ કરે છે બોડીમાં, અને ઘણીવાર આવી કન્ડિશન જાનલેવા પણ સાબિત થઈ શકે છે. હવે આવી સ્થિતિમાં તાત્કાલિક સારવાર માટે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ, તમારે તમારા જે એક્સિડન્ટનું સ્થળ છે ત્યાંથી તાત્કાલિક પેશન્ટને જ્યાં પ્રાઇમરી સારવાર મળી શકે ત્યાં નજીકના સેન્ટરમાં એને શિફ્ટ કરવું જોઈએ. સેકન્ડ, એના પછી જેની ડેફિનેટિવ ટ્રીટમેન્ટ, જ્યારે એકવાર પેશન્ટ સ્ટેબિલાઇઝ થઈ જાય અને એનું ડાયગ્નોસિસ કરવા માટે એને મલ્ટિપલ સ્પેશિયાલિટી, એટલે કે જ્યાં ઘણા બધા ડોક્ટર્સ, ઘણી બધી ઇન્ટેન્સિવિસ્ટ અને ઘણા બધા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ એક સાથે હાજર હોય અને વિથ આઈસીયુ બેકઅપ વ્યવસ્થા હોય એવી હોસ્પિટલમાં એમને ખસેડવા, જેના કારણે એમને તમામ બ્રાન્ચ, તમામ સ્પેશિયાલિટી જે જે એમને જરૂર પડશે બોડીમાં ટેકલ કરવા માટે એ બધી અવેલેબલ મળી જાય અને કોઈ બીજી સારવાર માટે એમને કશે બીજે ખસાડવા ના પડે અને બધું જ એક સ્થળે મેનેજ થઈ જાય. કેમ કે આવી કન્ડિશનમાં જે ટાઈમ ઓફ એક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે કે તમે જેટલું જલ્દી એને સારવાર આપશો અને જેટલી પ્રોપરલી આપશો એટલું પેશન્ટની બચવાની ચાન્સીસ વધી જશે. એટલે આવી કન્ડિશનમાં ખાલી માત્ર આટલું ધ્યાન રાખો કે પ્રોપર ઇમરજન્સી સારવાર ખૂબ જ જરૂરી છે, જે અહીંયા આપણે શેલ્બી ખાતે હોય જ છે. દરેક મલ્ટી સ્પેશિયાલિટી અને દરેક ડોક્ટર્સ ખૂબ જ સારી રીતના એમની સેવા આપે છે. તો કોઈ પણ આવી તકલીફ હોય તો ગમે ત્યારે તમને કોન્ટેક્ટ કરવા વિનંતી.